નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સી ચોવીસ કલાક. હું છું દીક્ષિતા. સૌથી પહેલા આજે નવું વર્ષ છે તેની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે છે દિવાળી બાદ નવા વર્ષનો પહેલો દિવસ, એટલે કે બેસતું વર્ષ. આજના દિવસની લોકો અનોખી રીતે ઉજવણી કરે છે. આજે લોકો મંદિરમાં દર્શન કર્યા બાદ વડીલોના પગે લાગીને પોતાના નવા વર્ષની શરૂઆત કરશે. આજના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને એકબીજાનું મોઢું મીઠું કરશે. લોકો આજના દિવસે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરી ભગવાનના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરે છે. ગૃહમંત્રી અમિત શાહ નવા વર્ષની ઉજવણી અમદાવાદમાં પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહને ભાજપના નેતાઓ સહિત કાર્યકરો મળવા આવી રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અમિત શાહને મળવા આવશે અને તેમને પણ નવા વર્ષની શુભકામનાઓ આપશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અમિત શાહના નિવાસ સ્થાને હાજર રહેશે અને તમામ લોકો એકઠા થઈને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. તો બ્રિજેશ દોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. બ્રિજેશ, ત્યાં કેવો માહોલ છે, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે? કારણ કે શુભેચ્છા પાઠવી રહ્યા છે, આજે નવું વર્ષ છે અને ગૃહમંત્રી અમિત શાહ કે તેમની સાથે તેમની વચ્ચે બેસીને એકબીજાને શુભકામનાની આપલે કરી રહ્યા છે. બિલકુલ દીક્ષા, જે રીતે વાત કરવામાં આવે તો નવા વર્ષે મુખ્યમંત્રી જે રીતે સામાન્ય નાગરિકો અને કાર્યકરોને મળે છે, તે જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ એમની પહેલી દિવાળી છે અને તેઓ અમદાવાદમાં મનાવી રહ્યા છે. પરિવાર સાથે આ દિવાળી મનાવી, દિવાળીનો પરિવાર, દિવાળીનો તહેવાર એ હંમેશા પરિવાર સાથે રહેતા હોય છે. ભાઈબીજ સુધી તેઓ અહીંયા રહેવાના છે અને આ જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમની વચ્ચે તેમણે કાર્યકર્તાઓને મળવા માટે પણ સમય ફાળવ્યો. હંમેશા તેઓ કાર્યકર્તાઓની વચ્ચે રહ્યા છે. આ પાર્ટીના નાના કાર્યકરથી કેન્દ્રીય ગૃહમંત્રી સુધીની તેમની આ સફર રહી છે. ત્યારે કાર્યકર્તાઓની પાર્ટી છે ભાજપ, એક સીધો મેસેજ આપવાનો આ પ્રયાસ છે અને એટલા માટે તેઓ શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા છે. નવા વર્ષે શુભેચ્છાની આપ લે થઈ રહી છે. જે તમામ કાર્યકર્તાઓ છે, ગાંધીનગર લોકસભાના હોય કે પછી ભાજપના કાર્યકરો હોય, તમામ લોકો આવીને મળી રહ્યા છે. જે દિગ્ગજો મળીને ગયા તેની અંદર વિપુલ ચૌધરીનો સમાવેશ થાય છે. વિપુલ ચૌધરી મળ્યા, નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન તેઓ પણ મળીને ગયા. રજની પટેલ પૂર્વ ગૃહમંત્રી સાથે જ વર્તમાન મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેઓ પણ પહોંચ્યા હતા. તમામ લોકોએ મુલાકાત કરી છે, શુભેચ્છા મુલાકાત છે. પણ નવા વર્ષના દિવસે પોતાના વડીલોના આશીર્વાદ લેતા હોય છે. કાર્યકરો પણ રાષ્ટ્રીય અધ્યક્ષના આશીર્વાદ મેળવી રહ્યા છે અને સીધી રીતે નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. જી, કેટલા ખુશ છે કાર્યકરો બ્રિજેશ આજે? કારણ કે નાનામાં નાના કાર્યકર્તાઓ વચ્ચે રહીને જે કેન્દ્રીય મંત્રી છે કે તેમની પહેલી દિવાળી તેમની વચ્ચે રહીને ઉજવી રહ્યા છે. બિલકુલ દીક્ષિતા, ભાજપના કાર્યકરો માટે હંમેશા એક મહત્વની વાત હોય છે કે પ્રધાનમંત્રી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી, તેઓ હંમેશા કાર્યકરોની વચ્ચે રહ્યા છે, કાર્યકરોને મળતા રહ્યા છે અને આજે પણ તે જ રીતે કાર્યકરો સાથે મુલાકાત કરી રહ્યા છે. ખૂબ મોટી વાત છે જ્યારે સામાન્ય કાર્યકર્તાને મળવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી સમય આપતા હોય, ભલે ગણતરીની સેકન્ડ હોય તો સેકન્ડ માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે જ્યારે તમે મળતા હોવ છો, કાર્યકર્તાઓ માટે ખૂબ મોટી વાત છે. અને આ જ જે ઉદ્દેશ છે કે કાર્યકર્તાઓ આખું વર્ષ, ચૂંટણીનો સમય હોય કે ચૂંટણીનો સમય ન હોય, પક્ષ માટે જયારે કામ કરતા હોય છે ત્યારે આ પ્રકારનો મેસેજ ખૂબ મોટો મેસેજ હોય છે. કાર્યકરોમાં નવા વર્ષે ઉત્સાહનો સંચાર થાય અને તેઓ પાર્ટી માટે કામ કરતા રહે, તે જ એક મુખ્ય ઉદ્દેશ હોય છે આ પ્રકારના કાર્યક્રમોનો. મુખ્યમંત્રી તો દર વર્ષે મળતા જ હોય છે, પણ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ આ પહેલી દિવાળી છે અને પહેલું નવું વર્ષ છે ત્યારે અમિત શાહ પણ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જી બિલકુલ. કેટલો સમય સુધી આ મુલાકાત રહેશે અને ત્યારબાદ કયા કાર્યક્રમો રહેવાના છે આજના દિવસના? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો 11 વાગ્યા સુધીનો આ સમય છે. 11 વાગ્યા સુધી તેઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે, ત્યારબાદ જે છે તેઓ દર્શન કરવા જશે. નવા વર્ષે તેઓ હંમેશા ભગવાનના આશીર્વાદ મેળવતા હોય છે. કલ્યાણ પુષ્ટિ હવેલી જવાનો તેમનો કાર્યક્રમ હોય છે, પણ આ વખતે કાર્યકર્તાઓ સાથે મુલાકાતના કારણે કેટલો સમયનો વિલંબ થાય છે તે સમય નિશ્ચિત નથી, પણ ચોક્કસ રીતે તેઓ હવેલી પણ જશે અને ભગવાનના આશીર્વાદ પણ મેળવશે. નિત્ય ક્રમ છે, દર વર્ષે દિવાળીની અંદર અમિત શાહ પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે અને એ જ પ્રમાણે ભગવાનના આશીર્વાદ પણ નવા વર્ષે મેળવતા હોય છે. આ વર્ષે પણ
પ્રકારે થશે. ભાઈબીજે તેમની બેન અને તેમના પરિવાર સાથે ભાઈબીજની પણ ઉજવણી કરશે અને તે જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલનો પણ રહેશે. એટલે અમિત શાહનો આ જે કાર્યક્રમ છે, આવતીકાલ બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે અને દિલ્હીના જે તેમના વ્યસ્ત કાર્યક્રમો છે તેમાં પાછા વ્યસ્ત થઈ જશે. પણ દિવાળીનો તહેવાર તેમણે પરિવાર સાથે મનાવ્યો છે. એક મોટી જે કહી શકાય કે મોટો મેસેજ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પોતાના કાર્યકરોને મળીને આપવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, થી આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ. તો ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ કાર્યકર્તાઓને મીઠાઈ વહેંચી રહ્યા છે અને આજે નવું વર્ષ છે તેની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના પરિવારજનો સાથેની તેમની આ પહેલી દિવાળી છે, તેની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે અને ત્યારબાદ તેઓ દર્શને જશે અને કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે તેઓ દર્શનાર્થે જઈને ભગવાનના આશીર્વાદ મેળવશે. નવા વર્ષની ખાસ તો સમગ્ર ગુજરાતવાસીને શુભકામના પાઠવું છું. 2054 ચાલુ થયું. ગુજરાત હંમેશા પ્રગતિશીલ રહ્યું છે અને ગુજરાતે એક દેશને દિશા આપી છે. એ અનુસંધાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ખાસ કરીને હું શુભેચ્છા મુલાકાતે આવ્યો હતો અને સાહેબને મળી અને ખાસ કરીને શુભેચ્છા પાઠવી છે કે દેશની ખૂબ જ સેવા કરે હે સાહેબ અને આવતા દિવસોમાં વધુ સેવા કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જે પ્રકારે માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈ વર્ષો પછી દેશના જે પડતર પ્રશ્નો હતા એના ઉકેલ માટે દેશને સુરક્ષાની વાત હોય, સમગ્ર વિશ્વમાં સ્વાભિમાન આપવાની વાત હોય, દેશના સામાન્ય લોકો માટે કામ કરવાની વાત હોય કે દેશના વિકાસ માટે કામ કરવાની વાત હોય, આજે જે ગતિથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આગળ વધી રહ્યા છે એ સૌ દેશવાસીઓ માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. ગુજરાત અને સમગ્ર દેશની જનતાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ બધાને સુખ સમૃદ્ધિ આપનારું નીવડે, યશસ્વી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના ત્યાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા માટે આજે એમને બધાને મળવાની વ્યવસ્થા ગોઠવી છે. નવું વર્ષ આવનારા દિવસોમાં બધાના માટે સુખદાયી લાભદાયી નીવડે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની આગેવાની હેઠળ સમગ્ર દેશ સમૃદ્ધિ કરે તેવી પ્રભુને પ્રાર્થના. નવું વર્ષ બધાને સૌ જ શુભકામના સાથે. ગુજરાતની પ્રજા એમ કેમ શારીરિક રીતે આરોગ્ય સૌનું સારું રહે અને ભગવાનની કૃપાથી આપણે સૌ સાથે મળી અને આ વર્ષની સારી ઉજવણી કરીએ. તો મંત્રીઓ કાર્યકર્તાઓ કે જેમને અમિત શાહ મળ્યા શુભકામનાઓ પાઠવી તેમના મોઢા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે જે ગુજરાત છે, દેશ છે, ગતિશીલ વિકાસની જે ગતિ પકડી છે ત્યાં આગળ વધી રહ્યો છે, ત્યાં ક્યારેય પણ અડચણ ન આવે અને આ રીતે જ વિકાસ થતો રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો સીએમ વિજય રૂપાણી કે તેમણે પણ લોકો સાથે દિવાળી અને ત્યારબાદ આ બેસતું વર્ષ કે જેની ઉજવણી કરી રહ્યા છે, મળી રહ્યા છે, શુભકામનાઓ પાઠવી રહ્યા છે, લોકો વચ્ચે જઈને એક સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કારણ કે ગૃહમંત્રી અમિત શાહ કે તેમની પહેલી દિવાળી અને સીએમ વિજય રૂપાણી કે જેઓ લોકોને આ નવા વર્ષના અભિનંદન પાઠવી રહ્યા છે, શુભકામના પાઠવી રહ્યા છે, મોઢું મીઠું કરાવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. એક શુભેચ્છા મુલાકાત અને તેવાને કાર્યકર્તાઓ સાથે મળવું, તેમના અંદર એક કાર્યશૈલીનો સંચાર થાય અને એક નવો જૂમ અને જુસ્સો ભરાય તે માટેની આ શુભેચ્છા મુલાકાત અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે કાર્યો કરી રહી છે, નાનામાં નાના કાર્યકર્તાને જે રીતે સાચવી રહી છે તે એક મેસેજ અને એક સંદેશો આજના દિવસે પહોંચાડવામાં આવી રહ્યો છે. તો આ દ્રશ્યો છે સીએમ વિજય રૂપાણી કે તેમણે પંચદેવ મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ એક શુભેચ્છા મુલાકાત. તો આ તરફ ગૃહમંત્રી તેમના પરિવાર સાથે કાર્યકર્તાઓને મીઠાઈ આપી રહ્યા છે, મોઢું મીઠું કરાવી રહ્યા છે.
અને આવનારું વર્ષ કે તેમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ જે બાકી રહેલા કાર્યો છે તે કાર્યો પૂર્ણ કરે, લોકોમાં જે વિશ્વાસ ટકાવી રાખ્યો છે તે વિશ્વાસને વધુ મજબૂત બનાવે અને સાથે સાથે જે વિકાસ થઈ રહ્યો છે, જે વિકાસના પથ પર આગળ ચાલી રહ્યો છે દેશ, તે વિકાસની ગતિમાં ક્યારે પણ બ્રેક ન લાગે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે. અને તમામ કાર્યકર્તાઓને મળીને તમને મોઢું મીઠું કરાવીને આજના દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બાકીના દિવસો કરતા આજનો દિવસ એટલા માટે અલગ છે કારણ કે બાકીના દિવસોમાં જે રાજકીય ઉથલપાથલ થતી હોય છે, રાજકીય વાતચીતો થતી હોય છે, પરંતુ આજના દિવસે માત્ર ને માત્ર એક શુભકામનાઓ, એક શુભેચ્છા મુલાકાત અને મોઢું મીઠું કરાવીને તમામ લોકોને એ સંદેશો પહોંચાડવાની કોશિશ ગૃહમંત્રી અને સીએમ વિજય રૂપાણીએ કરી છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો આપ. આજે 2076 સંવત વિક્રમ વર્ષનું આ નવું વર્ષ શરૂ થયું છે અને આ નવા વર્ષે તમામ લોકો અને દેશવાસીઓને ટ્વીટ થકી શુભકામનાઓ પાઠવી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નાનામાં નાના કાર્યકર્તાઓ, સંગઠન સાથે જોડાયેલા જે મંત્રીઓ છે, નેતાઓ છે, તેમની સાથેની આ મુલાકાત અને મુલાકાત દરમિયાન તમામ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.